વિવિધ માંગણી તથા પગાર વધારો કરવા ગ્રામ રક્ષક દળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ રક્ષક દળ લોકરક્ષા હેતુ પોલીસ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા કદમથી કદમ મિલાવી પોતાની ફરજ નિભાવી રહ્યું છે, જેમાં ગ્રામ રક્ષક દળની આવી કામગીરી હોવા છતાં સરકાર શ્રી દ્વારા કોઈ જ નોંધ લેવાતી નથી તેવા અણસાર જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે હાલ ગ્રામ રક્ષક દળને આવી મોંઘવારીમાં પણ 200 રૂપિયા રોજ અને ભથ્થા તરીકે 30 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે, જેથી ગ્રામ રક્ષક દળના કર્મીઓની હાલત કફોડી જોવા મળી રહી છે અને પડિયા માથે પાટો એમ પગાર ચૂકવણી પણ 3 કે તેથી વધુ મહિને કરવામાં આવતી હોવાથી ગ્રામ રક્ષક દળના કર્મીઓ પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકે તેવો પણ પ્રશ્ન સર્જાયો છે, જેમાં હોમગાર્ડ વિભાગને પૂરતું વેતન અને સુખ સુવિધાઓ પૂરી પડાઈ રહી છે તો ગ્રામ રક્ષક દળ સાથે આવો અન્યાય કેમ, જેના અનુસંધાને ગ્રામ રક્ષક દળ રાજકોટ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત રૂપે આવેદન પત્ર પાઠવવામાં આવ્યો અને ગ્રામ રક્ષક દળની માંગણીઓ સંતોષાય તેવી આશા વ્યક્ત કરી હતી. હું જીઆરડીની સભ્ય છું અને અમારે વતન વધારો કરવા માટે અમે ભેગા થયા છીએ, કારણ કે અમારે 200 રૂપિયા રોજ છે અને અત્યારે મોંઘવારી પ્રમાણે કંઈ અમારે પેટ્રોલના ખર્ચા, પછી અમારે જ્યારે બંદોબસ્ત હોય ત્યારે અમે સ્વખર્ચે પણ જવાનું હોય છે અને જ્યારે ભાડાના કે આપણે 100 રૂપિયા તેમાં જ વહી જાય છે અમારે, એટલે પાછળ શું વધે 100 રૂપિયા. તો આમાં આ મોંઘવારી પ્રમાણે અમે કલેક્ટર સાહેબને નિવેદન દેવા આવ્યા છીએ કે અમારો પગાર વધારો કરે. જય ભારત. મારું નામ મનોજભાઈ વ્યાસ છે. હું જીઆરડીમાં ઘણા વર્ષથી ફરજ બજાવું છું. આજે અહીંયા ભેગા થવાનો હેતુ એટલો જ છે કે અમારું વેતન થોડું ઓછું છે, એના માટે તે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા ભેગા થયા છે. આ મોંઘવારીની અંદર અમારું જે 200 રૂપિયા વેતન છે અને 30 રૂપિયા અમને બસ ભાડું આપવામાં આવે છે, તો આ મોંઘવારીમાં એટલું ન ચાલે અને અમારો જો 400 રૂપિયા જેવો રોજનું વેતન થઈ જાય ને તો આ મોંઘવારીમાં અમારું ઘરે ચાલે અને અમને બંદોબસ્તને આતે બીજું ફરજ બજાવવાની થોડીક મજા આવે. બીજું, અમે પોલીસની સાથે રહી અને કામ કરીએ છીએ. પછી પેટ્રોલિંગ જ્યારે હોય, ત્યારે રાત્રિ પેટ્રોલિંગ હોય કે દિવસ પેટ્રોલિંગ હોય, ત્યારે અમારે સ્વખર્ચે અમારા બાઇક ઉપર અમારા પેટ્રોલના ખર્ચે અમારે પેટ્રોલિંગ કરવું પડે છે. તો આપ શ્રી જાણો જ છો કે અત્યારે પેટ્રોલના ભાવ શું છે, તો એટલા પૈસામાં પેટ્રોલિંગ કરવું થોડુંક અઘરું પડી જાય છે, કારણ કે 100 રૂપિયા રોજ પેટ્રોલના વયા જાય છે, વાંહે શું વધે અમારી વાંહે. એટલા માટે અમે ભેગા થયા છીએ. તો સરકારને અમારું એક વિનંતી છે કે અમારું રોજ 400 રૂપિયા થઈ જાય એવી અમારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. જાવિદ ગુર્જર સાથે ઇબ્રાહિમ ખોખર, NH ગુજરાત ન્યૂઝ, રાજકોટ.